નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચી આપનું ફરી વખત સર્વોપરી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળના જે ત્રણ ભાગ હતા એની અંદર આપણે પાઠ એક સંખ્યા પરિચય જોયો હતો. હવે એમાં આપણે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરી હતી, એના આપણે 5 દાખલા છે એ જોયા હતા. હવે એમાંથી આગળ વધીએ અને દાખલા નંબર 6. તો વિદ્યાર્થી મિત્રો, હવે 6 દાખલો છે એમાં એવું કહે છે કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે શું કરશું, પહેલા તો આપણે લખતા જઈએ કે એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, એટલે એક મશીન એક દિવસમાં, બરોબર. તો અહીંયા આપણે લખશું એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન કેટલું થાય છે, 2825. હવે આપણે કેટલી તારીખે કેમ માંગે છે, તો કે જાન્યુઆરી 2006માં. હવે જાન્યુઆરી મહિનો હોય તો જાન્યુઆરીમાં કેટલા દિવસો આવે, આપણને ખાલી એટલું જોવાનું છે. તો જાન્યુઆરીમાં 31 દિવસ હોય છે. તો આપણે 31 દિવસની અંદર કુલ કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું એના માટે આપણે શું કરવું પડે? આપણે એમ કહીએ કે ભાઈ એક દિવસમાં 2825, તો 31 દિવસમાં કેટલા, એટલે સીધો એની શું થાય, તો કે સરેરાશ. એટલે અહીંયા આપણે એમ કહીશું કે જાન્યુઆરી મહિનામાં સ્ક્રૂનું ઉત્પાદન કેટલું થયું કહેવાય, તો કે 2825 એક દિવસના, તો 31 દિવસમાં કેટલા, એટલે સીધો આનો ગુણાકાર કરો, એટલે આનો તમને શું મળી જાય જવાબ, એ આપણે શું મળે, જાન્યુઆરી મહિનામાં સ્ક્રૂનું ઉત્પાદન મળે છે. તો બસ આટલો સામાન્ય એવો દાખલો હતો. હવે દાખલા નંબર 7. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે 1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? હવે એવું કહે છે કે એક વેપારી પાસે કુલ કેટલા રૂપિયા છે, 78,592 રૂપિયા છે. હવે જો શું કહે છે કે 1200નો એક એવા 40 રેડિયો ખરીદે છે, એટલે એક રેડિયોની કિંમત આપણે લખશું કેટલી કહે છે, 1200 રૂપિયા કહે છે. હવે આપણે આવા કેટલા રેડિયો ખરીદવાના છે, તો 40 રેડિયો કેટલા કહે છે, 40 રેડિયોની કિંમત કેટલી થાય, તો કે 1200 × 40, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. એક રેડિયોની કિંમત આપણે કહે છે 1200 રૂપિયા, તો 40 રેડિયોની કેટલી થાય, તો આપણે એમ થાય કે 1200 × 40 કરો, એટલે તમને શું મળી જાય, 40 રેડિયોની કિંમત. હવે આનો ગુણાકાર જો એકદમ સરળ કરીએ, કેવી રીતના, તો કે આ મીંડા મીંડા છે એને અત્યારે આમનામ રાખીએ, સીધું શું કરીએ, પહેલા આંકડાઓ જે છે એનો ગુણાકાર કરી દઈએ. તો 12 અને 4, તો 12 × 4 = 48. હવે પાછળ જે મીંડા જે વધ્યા એ બંનેના મીંડાની પાછળ મૂકી દો, એટલે એટલા રૂપિયા થઈ ગયા. તો કેટલા રૂપિયા છે આ વિદ્યાર્થી મિત્રો, તો કે 48,000 રૂપિયા છે એ 40 રેડિયોના થાય. હવે આપણને એવું કહે છે કે કુલ એની પાસે આટલા રૂપિયા હતા, હવે એને 40 રેડિયો ખરીદ્યા, તો 40 રેડિયોની કિંમત કેટલી થઈ, 48,000 રૂપિયા. હવે તો એની પાસે પાછળ કેટલા રૂપિયા વધે છે એ આપણને કહેવા માંગે છે. તો કેટલા રૂપિયા વધે, તો કે આપણે કહે કે કુલ 78,592 માંથી આપણે 48,000 રૂપિયા શું કરો, બાદ કરો, એટલે જવાબ આવે આપણને એના વધેલા રૂપિયા. એટલે અહીંયા કરશું આપણે કે 78,592
માંથી આપણે 48,000 રૂપિયા શું કરવાના થાય, બાદ કરવાના થાય, એટલે આવે એ જવાબ. એટલે એ તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો, તો કે એની પાસે જે કુલ રૂપિયા હતા એમાંથી ખર્ચો કર્યો તો વધ્યા કેટલા રૂપિયા એ આપણને મળી જાય. તો આટલા એકદમ સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો, એટલે અઘરા પણ નથી. દાખલા નંબર 8. એક વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકાર ને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. હવે તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? હવે તો શું કહેવા માંગે છે કે 7236 નો એને ગુણાકાર કરવાનો હતો કેની સાથે? 56 દ્વારા. હવે એને કરી નાખો કેટલા વડે? તો કે 65 વડે એનો શું કરી નાખો? ગુણાકાર કરી નાખો. કરવાનો કેટલા વડે હતો? તો કે 7236 નો ગુણાકાર એને 56 સાથે કરવાનો હતો. તો એમાં શું ફેર પડે છે એ આપણને જણાવવાનું કીધું છે. તો સાચો જવાબ કરતા કેટલો વધારે હશે એવું આપણને પૂછ્યું. તો અહીંયા પેલા આપણે બંનેના ગુણાકાર કરી લઈએ. તો ગુણાકાર તો તમને આવડતા જ હોય, 0 6 6 36 વધી પડી 3, 6 3 18, 19 20 21 નો એકડો વધી પડી 2, 6 2 12, 13 14 નો ચોગડો વધી 1, 6 7 42 ને 1 43, 6 5 5 36 ની 0 વધી પડી 3, 5 3 15, 16 17 ને 18, 18 નો આઠડો વધી પડી 1, 5 2 10, 10 ને 1 11, 11 નો એકડો વધી પડી 1, 7 5 35, 35 ને 1 36. અમે સરવાળો કરીએ, 0 8 ને 6 14 નો ચોગડો, 1 1 2 ને 3, 6 4 10 ની 0 વધી પડી 1, 3 3 6 ને 7, 47. હવે આનો ગુણાકાર કરી લઈએ. પહેલા 1 0 5 36 નો 0 વધી પડી 3, 5 3 15 ને 3 18 નો આઠડો વધી પડી 1, 5 2 10 ને 11 નો એકડો વધી પડી 1, એને 1 36, 6 6 36 નો છગડો વધી પડી 3, 6 3 18, 19 20 ને 21 નો એકડો વધી પડી 2, 6 2 12, 13 ને 14 નો છગડો વધી પડી 1, 6 7 42 ને 1 43, સરવાળો 6 1, 8 ને 4 12 નો બગડો વધી પડી 1, 3 ને 2 5, 6 4 10 ની 0 વધી 1, 7 40,452,16. અને અહીંયા આવે છે 4,70,340. હવે આપણે શું કહે છે કે સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે છે? તો કે આમાંથી આને શું કરવા પડે? બાદ કરવા પડે. કેમાંથી? તો કે આમાંથી આને બાદ કરવા પડે. કેમ કે એને શું કરી નાખ્યું હતું? ઊંધું કરી નાખ્યું હતું ને. તો આપણે બાદબાકી કરીએ તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ, 4,05,216 બાદબાકી કરો એટલે જવાબ આવે અહીંયા 10 કો, અહીંયા આવે 3, અહીંયા આવે 10, 10 માંથી 6 જાય તો 4, 3 માંથી 1 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, 0, અહીંયાથી 10 કો, અહીંયા આવે 6, અહીંયા આવે 10, 10 માંથી 5 જાય તો 5, 6 ના 6, એમ અહીંયા આવે 0, 65,124. આટલો સાચો જવાબ છે એના કરતા વધારે આવે. બરોબર વિદ્યાર્થી મિત્રો, જવાબ જે છે એ આટલો આવવો જોઈએ એના કરતા એને આટલો આવ્યો. એટલે વધારે કેટલો આવ્યો? સાચા જવાબ કરતા વધારે કેટલો આવ્યો? કેમ કે એને ગુણાકાર કરવાનો હતો 56 વડે, કરી નાખો તો એને 65 વડે, એટલે અમુક સંખ્યા વધી ગઈ હતી ને. તો કેટલી વધી હતી? તો કે 9 સંખ્યા. જો આનો ડાયરેક્ટ તમારે જવાબ લેવો હોય તો હવે એની અંદર ઇશારો આપણને આપ્યો છે કે શું તમારે બંને ગુણાકાર, એટલે કે આ બંને ગુણાકાર કરવાની જરૂર પડે? તો કે ના, સીધો પણ ગુણાકાર થઈ શકે. કેવી રીતના? તો કે કેટલા વધી ગયા હતા, કેટલા માંથી બાદ કરવાના? 56 65 ની 56
મતલબ કે 56 વડે ગુણાકાર કરવાનો હતો ને 65 વડે કરી નાખો. હવે જેના વડે ગુણાકાર કરવાનો હતો એના બાદ કરો જોઈએ કેટલા વધે છે, તો કે જવાબ આવે છે અહીંયા કણે 9. હવે 9 નો જે જવાબ આવ્યો એટલે કે 9 છે એ વધારે અંક વધી ગયા હતા 56 માં, તો એટલા વડે ગુણાકાર આની સાથે કરો તો પણ જવાબ આ જ આવે છે 7236 એને ગુણ્યા 9 કરો એટલે એનો જવાબ પણ કેટલો આવશે, તો કે આના જેટલો જ આવશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આ પણ એક આપણને હિંટ હતી. એટલે આવી રીતના પણ દાખલો સીધો પણ કરી શકાય સામાન્ય ભાષામાં આટલો. અને બીજો એક આટલો પણ દાખલો કરી શકાય, આ એક એની સામાન્ય રીત હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. દાખલા નંબર 9. એક શર્ટ સીવવા માટે 2 મીટર ને 15 સેમી કાપડ જરૂરી છે, અને 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે મેં તમને અગાઉ એકમ લખાયો હતા, તમને ખબર હોય તો આપણું આ જે સ્વાધ્યાય મેં ચાલુ કર્યું એની પહેલા અહીંયા તમને એકમ લખાવ્યા હતા કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 લિટર બરાબર 1000 મિલીલીટર, એક આવી રીતના મેં તમને જે એકમ લખાવ્યા હતા કે ભાઈ 10 મિલીમીટર એટલે 1 સેમી, આવી રીતના જે મેં તમને એકમ લખાવ્યા હતા એ એકમો તમારે પાકા કરવા પડશે. એ એકમ પાકા કરશો ત્યારે જ તમને આ દાખલો છે એ સમજાશે. હવે તો શું કહે છે કે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેમી. વિદ્યાર્થી મિત્રો મોટા એકમ ને નાના એકમ માં ફેરવાય, નાના એકમ ને મોટામાં ન ફેરવાય. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો જવાબમાં આપણને સરળતા રહીએ. તો હવે અહીંયા આપણે શું કરશું કે જે મોટો એકમ છે મીટર એને આપણે શેમાં ફેરવશું, સેમીમાં. તો મીટર અને સેમી વચ્ચેનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. તો શું સંબંધ છે, તો કે 1 મીટર એટલે કેટલા સેમી થાય, 100 સેમી થાય. તો આપણે અહીં કેટલા મીટર આપ્યા છે, 2 મીટર આપ્યા છે. તો 2 મીટર એટલે કેટલા સેમી થાય, તો કે 2 × 100 એટલે કેટલા સેમી થાય, તો કે 200 સેમી થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું સીધા અહીંયા લખી નાખું છું 2 મીટરની જગ્યાએ કેટલા થાય 200 સેમી. હવે 200 સેમી હું અહીંયા લખું છું પ્લસ, તો આ 15 નું શું કરવાનું, તો કે 15 છે એની અંદર ઉમેરવા પડે પ્લસ 15 સેમી. એટલે ટોટલ એક કાપડ એક શર્ટ માટે કેટલું જરૂરી કાપડ બને છે, તો કે 215 સેમી કાપડની જરૂર પડે છે. હવે આગળ જોજી શું કહેવા માંગે છે કે આગળ એવું કહે છે કે 40 મીટર ટોટલ આપણને કાપડ આપેલું છે, તો એમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે. હવે પેલા તો 40 મીટર જે કાપડ આપ્યું છે એને આપણે ફરી વખત શેમાં ફેરવશું, તો કે સેમીમાં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને આવડતું જ હોય કે 40 મીટર છે, મીટરને કાઢીને સીધા શું કરી દેવાના, અહીંયા 100 વડે ગુણી નાખો એટલે તમારે સીધો સીધો શેમાં ફરી જાય છે, તો કે સેમીની અંદર એ ફરી જાય. એટલે અહીંયા કેટલો આવશે, તો કે 4000 સેમી. કેટલા આવશે, 4000 સેમી. હવે શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કેવું કહે છે કે ભાઈ કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે, તો એના માટે તમારે શું કરવું પડે. તો એમ કે આપણે ત્રિરાશી મૂકીએ કે ભાઈ 215 સેમી બરાબર 1 કાપડ, કાપડ દ્વારા કેટલા શર્ટ બને છે, 1 શર્ટ બને છે, અને કેટલા, તો કે 4000 સેમી કાપડ દ્વારા કેટલા શર્ટ બને. તો સીધો આપણે અહીંયા એનો શું કરવાનો છે, ભાગાકાર જ કરવાનો થાય છે. એટલે અહીંયા ભાગાકાર આપણે કરીએ કે 4000 × 215. હવે ભાગાકાર છે સીધો કરવાનો છે, અથવા તો આથી નાનો પણ તમે કરી શકો છો. કેવી રીતના, તો કે અને ઉપર નીચે લખીને ભાગાકાર, પણ એના કરતા આ તમને થોડુંક સરળતા રહે છે, કેમ કે આમાં પૂર્ણાંકની અંદર જવાબ આવે છે એટલા માટે આપણે આ ભાગાકાર છે તમને સરળતા રહેશે, ઓની અંદર તમારે જવાબ લાવવો થોડોક અઘરો પડી જશે. 215 એકું, હવે જો અહીંયા જેટલા અંક હોય 215 એટલે કે 3 અંક છે, તો અહીંયા આપણે કેટલા અંક લેવા પડે, તો શરૂઆતમાં તો 3 અંક લેવા પડે. તો 3 અંક એટલે ક્યાં થયા, આ 3 અંક લીધા. હવે લખીએ 215
215 પેલા કેટલા વડે હાલશે તો કે 1 વડે હાલશે 215 એકુ 215 હવે આની બાદ બાકી અહીંથી 10 કો લીધો એટલે અહીંયા 9 અને અહીંયા 10 તો 10 માંથી 5 જાય તો 5 9 માંથી 1 જાય તો 8 અને અહીંયા 10 કો લીધો તો અહીંયા થઈ ગયા 3 3 માંથી 2 જાય તો 1 ઉપરથી ઉતાર્યું 0 હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ગણા ગુણાકાર કરી લેવાનો કે 215 ગુણ્યા કેટલા વડે 1850 છે હવે જો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે શું કરાય કે આ 200 ની આજુબાજુ છે ને 215 છે એટલે 15 થોડીક વાર માટે આપણે ભૂલી જવાય અને સીધો એનો શું કરાય તો કે સામાન્ય એને ગુણા 0 કરી અને એવા અંકો નજીકના અંકો ગોતવાના કે જેથી કરીને ડબલ અંકની ફિગરની અંદર એ જવાબ આવતો હોય તો 200 ને આપણે માની લો કે આપણે એમ કહીએ કે 200 × 5 કરી તો 5 × 10 એટલે 1000 થાય બરોબર કે 200 × 5 કરો તો 1000 થાય તો એથી હજી આપણે કેટલા 1800 લઈ આવવાના છે 5 વડે હજી ગુણ્યા ત્યારે આપણે 1000 આવ્યા તો હવે આપણે શું કરશું તો હવે આપણે 7 વડે ગુણશું તો 7 વડે ગુણી તો શું થાય છે જવાબ જોઈએ કે 200 × 1400 જાય એવું થાય છે હજી પણ આગળ આપણે જવાનું છે 8 વડે ગુણી જોઈએ 2 × 8 = 16 તો કે 1600 થાય છે બરોબર છે હવે આપણે એની નજીક પહોંચી ગયા છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો 8 વડે જોઈએ હાલે છે કે નહીં 8 × 5 = 40 ની શું વધી પડી 4 8 × 4 = 8 અગડો વધી પડી 1 × 8 = 16 × 16 = 1 = 1724 બરોબર છે વિદ્યાર્થી મિત્રો 1720 આવી ગયા હવે તમે 215 × 9 કરશો તો કેટલા આવશે તો કે 1800 થી શું થશે વધી જશે અને 1850 થી શું થશે વધી જશે એટલે આપણે છેલ્લે કેટલા વળી 215 × 8 હવે 8 વડે હલાવો એટલે કેટલા આવે 1720 હવે બાદ બાકી કરવાની 0 5 માંથી 2 જાય તો 3 8 માંથી 7 જાય તો 1 અને અહીંયા આવે છે 0 હવે જો વિદ્યાર્થી મિત્રો હવે આમાં આગળ જવા 1 વડે પણ હાલતો નથી બરોબર 1 વડે પણ હાલતો નથી તો અહીંયા આ તમારો દાખલો છે પૂરો થાય છે પણ કેવી રીતના હવે આપણને આમાં જો શું મળે છે કે આપણને એવું કીધું હતું કે અપૂર્ણાંકમાં જવાબ મળ્યો તો આમાં આપણે શું સમજવું સર તો આમાં એવું કે છે ઉપર જે જવાબ મળ્યો એ આપણને શું મળે છે શોર્ટ કેટલા શોર્ટ બને છે તો કે 18 શોર્ટ બને કેટલા તો કે 215 સેમીનું એક કાપડમાં એક શોર્ટ માટે જરૂરી હોય તો 4000 સેમી કાપડમાંથી કેટલા શોર્ટ બનશે 18 શોર્ટ બનશે અને કાપડ કંઈક આપણે એમ કીધું હતું કેટલું વધશે તો કેટલું વધશે કાપડ તો કે આટલું કાપડ છે એ વધશે 120 એટલે આપણે અહીંયા લખશું કે 18 શોર્ટ અને 130 સેમી હવે જો વિદ્યાર્થી મિત્રો આ સેમી છે ને પાછું તમારે સેમા થોડું ઘણું મીટરમાં ફેરવવાનું મીટરમાં ફેરવવો એટલે તમારે શું કરવું પડે તો કે 100 સેમી એટલે કેટલું થાય બરોબર 100 સેમી એટલે કેટલું થશે તો કે 1 મીટર થાય એટલે આપણે આને શું કરીએ કે 100 સેમી વધતા 30 સેમી 100 સેમી વધતા 30 સેમી કરીએ હવે 100 સેમી એટલે તમને ખબર છે 1 મીટર એટલે 1 મીટર અને વધતા 30 એટલે અહીંયા 30 સેમી બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો તમે કહી શકો કે 18 શોર્ટ બનશે અને કેટલું કાપડ વધશે 1 મીટર અને 30 સેમી કાપડ છે એ વધે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ દાખલા નંબર 9 હતો હવે આગળ 10મો દાખલો દસમા દાખલામાં જો શું કે છે વિદ્યાર્થી મિત્રો રકમ તો કે દવાઓ બોક્સમાં ભરેલી છે હવે દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે અને એવું જ કે છે કે 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય આના જેવો જ છે દાખલો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો જો આપણે શું કીધું કે એક બોક્સનું વજન એટલે આપણે અહીંયા લખશું કે એક બોક્સનું વજન કેટલું છે 4 કિલો અને 500 ગ્રામ હવે ઓબ્વિયસલી તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે મોટા એકમને શેમાં ફેરવાય નાના એકમમાં તો અહીંયા કિલો છે અને આપણે શેમાં ફેરવશું ગ્રામમાં હવે કિલો અને ગ્રામ વચ્ચેનો તમને સંબંધ ખબર જ હોવી જોઈએ કે 1 કિલો = કેટલા ગ્રામ થાય 1000 ગ્રામ થાય એટલે ફરી વખત જો ઓલું વિદ્યાર્થી મિત્રો એકમ વાળું આવ્યું એટલે મેં તમને કીધું હતું ને કે એકમ ફરજિયાત ભાગાકાર લેજો તો જ આ દાખલા આવડશે હવે
ચાર કિલો છે તો કેટલું થાય? સીધું એને ચાર એને 1000 વડે ગુણી નાખો એટલે કેટલા આવી જાય? 4000 પ્લસ આ 500 ગ્રામ એમાં શું કરી દેવાના? એડ કરી દેવાના પાછળના ગ્રામ. ભૂલી નહીં જવાનું આ ગ્રામ ને એડ કરવાનું, નહીતર દાખલો ખોટો પડશે. જો એની સાથે જોડાયેલા હતા તો ખાસ યાદ રાખજો, એમાં કેવા હતા? 4 કિલો ને 500 ગ્રામ બે સાથે જોડાયેલું, 4 કિલો 500 ગ્રામ એમ કીધું. એટલા માટે આપણે એને એડ કર્યા છે, અલગથી બીજા આપ્યા છે એ એડ નથી કરવાના. એટલે ભાઈ સરવાળો કરો એટલે અહીંયા આવશે 4500 ગ્રામ. એટલે એક બોક્સ નું વજન કેટલું થાય? 4500 ગ્રામ જેટલું થાય છે. હવે એક વાહન છે એની ક્ષમતા કેટલી છે? કેટલી છે? 800 કિલો. હવે 800 કિલો છે, હવે આપણે એને શેમાં ફેરવવા પડશે? તો કે કિલો ને આપણે કેમાં ફેરવવાના ખબર જ છે તમને, શેમાં? તો કે ગ્રામમાં. હવે ગ્રામમાં ફેરવો, હવે કિલો છે એને કેટલા વડે ગુણો? 1000 વડે ગુણો એટલે શેમાં ફરી જાય? ગ્રામમાં. આ બે મીંડા તો હતા જ 800 ના, હવે 3 મીંડા બીજા મૂકી દઉં એટલે શું થઈ ગયું? ગ્રામ થઈ ગયું. એટલે 800000 ગ્રામ થઈ ગયું. એટલે કે વાનની ક્ષમતા કેટલી છે? 800000 ગ્રામ છે. હવે આપણે એવું કહે છે કે આટલા ગ્રામના બોક્સ આ વાનમાં, આટલા વજનની જે ગ્રામ છે એમાં કેટલા સમય, તો શું કરવાનું? સામાન્ય એવું છે, સીધો ભાગાકાર કરવાનો છે. કે આપણે એમ કરીએ કે ભાઈ 4500 ગ્રામ બોક્સ દ્વારા, 4500 ગ્રામ વજન દ્વારા એક બોક્સ સમાય, તો 800000 ગ્રામ દ્વારા કેટલા બોક્સ સમાય? એટલે સીધો આપણે એનો શું કરી શકશો? તો કે ભાગાકાર. એટલે કે આપણે કહીશું કે વાનમાં સમાતા બોક્સ ની સંખ્યા સીધો શું કરીએ? તો કે 800000 એને ભાંગ્યા 4500. મીંડા મીંડા પેલા એમને એમ ઉડાડી દઈએ, મીંડા મીંડા ઉડાડી દીધા એટલે વધ્યા કેટલા? તો કે 8000 ભાંગ્યા 4500. હવે ભાગાકાર કરવાનો છે અહીંયા કણે આપણે આનો, એટલે અહીંયા લખશું 8000 ભાંગ્યા 45. હવે તો પેલા તો 2 એમ છે એટલે 2 વડે લેવાનો, એટલે 2 એમ છે 45 દુ 90 થાય, 2 વડે હાલે નહીં, 1 વડે 45 1 45 બાદ બાકી કરો એટલે અહીંયા આવે 5, અહીંયા 7 માંથી 4 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 1 0, 350 350, તો કેટલા વડે? 7 વડે ચલાવવો જોઈએ. 7 5 35 અહીંયા આવે 3, 7 6 28 30 30 ને 31, બાદ બાકી કરો 5 3 0, હજી 1 0 બાકી હતો, નીચે ઉતારો, નીચે ઉતાર્યો ફરી પાછો 350 આવ્યો, હતો ફરી કેટલા વડે ચડાવ્યો? તો 7 વડે, ફરી પાછો 7 વડે જાય છે. તો કે 45 7 315. હવે ફરી પાછું બાદ બાકી કરો એટલે આવશે અહીંયા આવશે 35, અહીંયા આવશે 0. હવે 35, હવે 1 વડે પણ ચાલે નહીં, 45 1 45 પણ ચાલે નહીં, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ તમારો શું આવે છે જવાબ? કે આવું આવે છે કે અપૂર્ણાંકની અંદર જવાબ તમને મળે છે. શું થાય છે? અપૂર્ણાંકની અંદર તમને જવાબ મળે છે. એટલે આમ કહેવાય કે 177 35 છેદમાં 45. હવે જો અહીંયા જે ઉપર નીચે ભાગ હાલી શકે એવું છે 5 વડે, 177 5 7 35 ને 5 9 45. એટલે તમારો જવાબ છે આપણને શેમાં મળે છે? અપૂર્ણાંકની અંદર આપણને આપણો જવાબ છે આપણે અહીંયા મળી રહ્યો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે તમારો જવાબ કે આપણે પૂર્ણાંકની અંદર લખીએ, હવે અપૂર્ણાંકની જવાબની જરૂર નથી. એટલે આપણે કેટલામાં લખશું? તો કે આપણે આવું લખશું કે કેટલા બોક્સ ની? તો કે વાનમાં સમાતા બોક્સ ની સંખ્યા કેટલી હતી? તો કે 177. આપણે છેલ્લે જવાબમાં કેટલા કરી નાખશું? 177. અપૂર્ણાંકમાં જવાબ લખવાની જરૂર નથી, બરોબર? આટલો જવાબ આવે એટલે તમારો જવાબ સાચો કહેવાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે છેલ્લા 2 દાખલા છે એને પણ આપણે સાથે સાથે જોઈ લઈએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો
હવે બાકીના જે બે દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યાર સુધીના આપણે જે દાખલા ગણેલા છે એ અહીંયા સુધી રાખીએ. અસ્તુ.